ઓનલાઈન એજ્યુકેશન ચેનલ માં આપનું સ્વાગત છે. આજે આપણે જોવાના છે સ્ટાન્ડર્ડ 3 ની અંદર યુનિટ 8 આપેલું છે ધીઝ એન્ડ ધોઝ. એટલે કે આપણે સિંગ્યુલર અને પ્લુરલ આપણે જોયા કે એકવચન અને બહુવચન. કોઈ વસ્તુ એક છે તો આપણે એને એકવચનમાં કહીએ કે આ એક બુક છે, આ બુક છે, તો આ સિંગ્યુલરમાં આવે. અને જેવી બીજી 7 બુક હોય તો એ શું કહેવાય થઈ જાય, તો કે પ્લુરલ એટલે કે બહુવચન થઈ જાય છે. એ જ રીતે આપણે એમ લઈએ કે એક સફરજન છે તો એ શું કહેવાય, તો કે એકવચન કહેવાય. અને 5 સફરજન છે તો એને શું કહેવાય, તો કે એને પ્લુરલ એટલે કે એને બહુવચન કહેવામાં આવે છે. પછી આપણે નજીકની અને દૂરની વસ્તુ, કે આ મારી પાસે બુક છે, આ મારી નજીક છે, તો શું કહીશ કે આ મારી બુક છે. અને દૂર પડી હશે તો શું કહેશું આપણે, તો કે પેલી મારી બુક છે. તો આપણે એક વચનમાં વાત કરી. હવે અહીંયા મારી પાસે 5 થી 7 બુક છે અને હું એમ કહું કે આ મારી બુકો છે, આ મારી બુક છે, કે આ ચોપડીઓ મારી છે. અને હવે દૂર મારી કઈ 5-7 બુક પડી હશે તો એમ કહીશ કે પેલી મારી ચોપડીઓ છે. તો એમાં આપણે શું લેશું, તો કે ધીઝ, THIS. ધીઝ એટલે શું થાય, તો કે આ. THIS ધીઝ એટલે થાય આ, કે આ મારી ચોપડી છે, નજીક પડી છે. અને સિંગ્યુલરમાં હોય એટલે કે એકવચનમાં હોય તો આપણે THIS ધીઝ નો ઉપયોગ કરીશું. ત્યારબાદ છે THESE ધીઝ. THESE ધીઝ એટલે કે એનું પ્લુરલ થઈ જાય, બહુવચનમાં આવી જાય. કે કોઈ આપણે એક ચોપડી છે તો THIS ધીઝ નો ઉપયોગ કરીશું. પરંતુ એક ચોપડી બે છે અથવા તો બે કરતા વધારે છે, 5 છે 7 છે 10 છે, તો તેનો ઉપયોગ કરવો પડશે, તો કે THESE ધીઝ નો ઉપયોગ કરવો પડશે. તો એનું આપણે વાક્ય કેમ બનાવીએ, તો કે ધીઝ ઇઝ અ બુક, આનું આપણે વાક્ય બનાવી, તો કે ધીઝ ઇઝ અ બુક, આ ચોપડી છે. અને આ ધીઝ થી વાક્ય બનાવશું તો, તો કે ધીઝ આર બુક, ધીઝ ઇઝ અ બુક, તો કે આ ચોપડી છે. અને ધીઝ આર બુક, તો કે આ ચોપડીઓ છે. અહીં આપણે કોઈ એક જ બુક ની વાત કરીએ છીએ અને અહીં આપણે બે કરતા બે અથવા તો બે કરતા વધારે બુક ની વાત કરીએ છીએ. જ્યારે આપણે સિંગ્યુલર એટલે કે એકવચન ની વાત કરતા હોય તો એની સાથે આપણે ઇઝ નો ઉપયોગ કરીશું. શેનો ઉપયોગ કરીશું, તો કે ઇઝ નો. અને પ્લુરલ માં THESE આપણે બે અથવા તો બે કરતા વધારે બુક છે એની વાત કરીએ છીએ તો એ ધીઝ ની સાથે આપણે આર નો ઉપયોગ કરીશું. યાદ રાખવાનું કે THIS ધીઝ આવે તો એની સાથે ઇઝ નો ઉપયોગ કરીશું, અને THESE આવે તો એની સાથે આપણે આર નો ઉપયોગ કરીશું. પછી આવે છે ધેટ અને ધોઝ. આ આપણે જોયા કે એનું ગુજરાતી આપણે એવું કરતા હતા કે આ ચોપડી છે, અને પછી શું કહેતા હતા કે આ ચોપડીઓ છે. હવે આપણે એવું કહેવું કે પેલી ચોપડી છે અને પેલી ચોપડીઓ છે, તો એનું આપણે કઈ રીતે ઇંગ્લિશ કરશું, તો કે ધેટ એટલે પેલું, THAT ધેટ એટલે પેલું, એનો આપણે સિંગ્યુલરમાં ઉપયોગ કરીશું. અને THOSE ધોઝ એટલે કે પેલા, તો એનો આપણે પ્લુરલમાં એટલે કે બહુવચનમાં ઉપયોગ કરીશું. તો આનું વાક્ય બનાવી, તો કે ધેટ That is a book. અને ધોઝ થી વાક્ય બનાવીએ, પ્લુરલ માં વાક્ય બનાવીએ, તો કે ધોઝ આર બુક્સ. તો શું થઈ જશે, તો કે ધોઝ આર બુક્સ. હવે એટલે શું થયું, તો કે ધેટ છે એ સિંગ્યુલરમાં એટલે કે કોઈ એકવચનમાં છે તો આપણે એનો ઉપયોગ કરશું, અને જ્યારે ધોઝ છે તો એનો આપણે બહુવચનમાં એટલે કે કોઈ શબ્દ છે, પ્લુરલ છે, બુક છે, એપલ છે, બેગ છે, બોલ છે, કેટ છે, એ પ્લુરલમાં છે તો ત્યારે તેનો ઉપયોગ કરીશું આપણે, તો કે ત્યારે આપણે ધોઝ, THOSE ધોઝનો ઉપયોગ કરીશું. હવે એક ખાસ યાદ વાત રાખવાની કે સિંગ્યુલરમાં ધીઝ આપેલું હોય તે ભલે અને સિંગ્યુલરનું ધેટ આપેલું હોય તે ભલે, સિંગ્યુલર આવે એટલે એની સાથે આપણે શેનો ઉપયોગ કરશું, તો કે ઇઝનો ઉપયોગ કરશું. અને એ જ રીતે જો આપણે ધીઝ આપેલું હોય, પ્લુરલનું ધીઝ આપેલું હોય, કે પ્લુરલમાં આપણે ધોઝ આપેલું હોય, તો એની સાથે આપણે શેનો ઉપયોગ કરશું, તો કે એની સાથે આપણે આરનો ઉપયોગ કરશું. અને જે તે આપણે શબ્દ આપેલો હશે એની પાછળ પણ આપણે એસ લગાડવો પડશે, કારણ કે પ્લુરલ કરીએ છીએ, બહુવચન કરીએ છીએ, એટલે જે તે શબ્દ હશે એનું પણ બહુવચન કરવું પડશે. એટલે બુકનું શું થઈ ગયું, તો કે બુક્સ. અને અહીંયા પણ બુકનું થઈ ગયું બુક્સ.
એજ રીતે આપણે થોડાક એક્ઝામ્પલ જોઈએ તો કે ધીસ ઇઝ એન એપલ, શું કે છે? તો કે ધીસ ઇઝ એન એપલ. તો હવે એનું આપણે પ્લુરલ કરવું હોય તો શું થઈ જાય? તો કે ધીસ આર એપલ. એટલે કે આપણે જોઈએ તો કે અહીંયા એક સફરજન છે, એટલે શું લખશું આપણે? તો કે ધીસ ઇઝ એન એપલ. અને અહીંયા આપણે ત્રણ સફરજન છે, એટલે અહીંયા શું લખશું? તો કે ધીસ આર એપલ્સ, કે આ સફરજન છે, આ સફરજનો છે. એટલે કે એક કરતા વધારે સફરજન છે, એટલે આપણે શું કર્યું? તો કે TATACE ધીસ છે એનો ઉપયોગ કર્યો, અને એની સાથે આપણે શેનો ઉપયોગ કર્યો? તો કે આર નો ઉપયોગ કર્યો. તો એવી રીતે આપણે અલગ અલગ આપેલા છે. તો કે ધેટ ઇઝ અ બોક્સ, મારી દૂર એક બોક્સ પડેલું છે. તો એમ કહીશ કે પેલું બોક્સ છે, અને હવે અહીંયા એક બોક્સ નથી પડ્યું પણ ચાર પાંચ બોક્સ એક સાથે પડ્યા છે. તો શું કહેશું આપણે? તો કે ધોઝ આર બોક્સિસ, કે પેલા બોક્સો પડેલા છે, પેલા ખોખાઓ પડેલા છે. એ જ રીતે આપણે બ્રશ લઈએ, તો કે ધીસ ઇઝ અ બ્રશ. જુઓ આપણે ધારી કે આ બ્રશ છે, તો કે ધીસ ઇઝ અ બ્રશ, કે આ બ્રશ છે એ સિંગ્યુલરમાં હતું. હવે એનું જે આપણે પ્લુરલ કરશું તો શું થઈ જશે? તો કે આપણે હવે ત્રણ ચોક છે, તો આપણે એમ ધારી કે આ શું છે? બ્રશ છે. તો કે ધીસ આર બ્રશીસ, એનું પ્લુરલ કરશું એટલે THIS ધીસ આપેલું હશે, એમાંથી શું થઈ જશે? તો કે THESE ધીસ થઈ જશે. અને એ જ રીતે લઈ આપણે એન્જિન, ટ્રેનનું એન્જિન આપણે અહીંયા આપેલું છે. અહીંયા એક એન્જિન આપેલું છે અને અહીંયા આપણે ચાર એન્જિન આપેલા છે. તો આ એન્જિન છે દૂર છે પણ એક છે, એટલે સિંગ્યુલર છે. અને અહીંયા એન્જિન ચાર છે અને દૂર છે, એટલે શું થઈ જશે? તો કે પ્લુરલમાં છે. તો કે ધેટ ઇઝ એન એન્જિન, કે પેલું એન્જિન છે. અને અહીંયા શું છે? તો કે ચાર છે. તો કે ધોઝ આર એન્જિન્સ, કે પેલા એન્જિનો છે. એ જ રીતે આપણે છેલ્લું આપેલું છે, તો કે ધેટ ઇઝ અ ગ્લાસ, પેલો પ્યાલો છે. હવે આપણે પાણી પાણીનું હોય તો અહીંયા આપણે એક ગ્લાસ પણ પડેલો હોય અને ચાર પાંચ ગ્લાસ પણ હોય, તો એક ગ્લાસ હોય તો આપણે દૂર પર બેઠા હોય તેમ કે ત્યાં એક ગ્લાસ પડેલો છે, અને દૂર હોય તો કે ત્યાં ચાર પાંચ ગ્લાસ પડેલા છે, ત્યાં ચાર ગ્લાસ પડેલા છે. તો આપણે ખાસ ક્યાંક વાત શું રાખવાની છે? તો કે જો સિંગ્યુલરમાં આપણે આખી વાક્ય બનાવો કે આ બુક છે, તો સિંગ્યુલર હોય તો THIS ધીસ નો ઉપયોગ થશે, અને પ્લુરલમાં હોય તો THIS નો ઉપયોગ થશે. અને એ જ રીતે અહીંયા નજીક નથી પણ પેલી છે, કે પેલી બુક છે, પેલી ચોપડીઓ છે, આપણે એવું દર્શાવવું છે અને પેલી કહીએ. અને જો તે સિંગ્યુલરમાં હોય તો ધેટ નો ઉપયોગ કરીશું, અને પ્લુરલમાં હોય તો આપણે ધોઝ નો ઉપયોગ કરીશું. થેન્ક યુ.